હેલો મિત્રો, આજે આપણે આઠમું પ્રેક્ટિકલ જોવાના છે અને આજનો ટોપિક છે હેડ વિભાગ, જેમાં આપણે ટાઇટલ ટેગ અને મેટા ટેગ કવર કરીશું. ઓકે, તો શું હોય છે ટાઇટલ ટેગ અને મેટા ટેગમાં એ જોઈએ આપણે એસસાઇટની અંદર. સૌપ્રથમ તો એસસાઇટ ચાલુ કરીશું. ટેક્સ્ટ એડિટર, કોઈ પણ ટેક્સ્ટ એડિટરમાં આપણે આપણો પ્રોગ્રામ લખી શકીએ છીએ, નોટપેડ હોય, એસસાઇટ હોય. ઓકે, તો એસસાઇટ ચાલુ કરીશું. સૌપ્રથમ તો એસસાઇટની અંદર જ્યારે પણ પ્રોગ્રામ બનાવીએ ત્યારે ફોન્ટ જો મોટા કરવા હોય તમારે, તો ફોન્ટ મોટા કરવા માટે કંટ્રોલ અને પ્લસ સાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે એસસાઇટની અંદર અક્ષરોની સાઇઝ મોટી કરવા માટે કંટ્રોલ પ્લસ સાઇનનો ઉપયોગ કરીશું. HTML સ્લેશ HTML આ બે ટેગ છે જેના અંદર આપણો પૂર્ણ પ્રોગ્રામ હોય છે. અને જે મેઇન વસ્તુ છે એ છે હેડ વિભાગ. આજે હેડ સ્લેશ હેડ બોડી વિશે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓકે, તો અત્યાર સુધી મેં ઘણી વખત સમજાવ્યું છે તમને કે ભાઈ હેડ વિભાગમાં માત્ર એવી ઇન્ફોર્મેશન લખવામાં આવે છે જે વેબ પેજના અંદર દેખાશે નહીં, કાં તો ટાઇટલ અને મેટા ઇન્ફોર્મેશન એવું હોય છે. પહેલાં તો ટાઇટલ આપણે જે ઘણી વખત જોયું છે હેડ વિભાગમાં, ટાઇટલ હું રાખી દઉં છું હેડ પાર્ટ સ્લેશ ટાઇટલ. ઓકે, હેડ અને સ્લેશ હેડની વચ્ચે ગમે ત્યાં તમે આ વસ્તુ લખી શકો છો. ઓકે, તો સેવ કરીને જોઈએ. કંટ્રોલ એસ કરું છું, હું સેવ કરું છું. સેવ કરશો એટલે નામ માંગશે, નામ ગમે ત્યાં આપો. ધારો કે હેડ નામ આપ્યું .html, પાછળ .html લખવું ખૂબ જરૂરી હોય છે. જુઓ, મેં હેડ લખ્યું તો ફાઇલ બની ગઈ એક નવી. ગૂગલ ક્રોમ સ્ટાર્ટ થાય, બીજી એક વસ્તુ બતાવી કે જ્યારે પણ તમે ટાઇટલમાં કંઈ પણ લખાણ લખો છો ત્યારે ટાઇટલ ટેગ પૂર્ણ કરવાની ભૂલવાનું નહીં, કાં તો એના સ્પેલિંગમાં કોઈ મિસ્ટેક કરવાની નહીં. આજકાલ મોસ્ટલી જે ટેક્સ્ટ એડિટર હોય છે એમાં જાતે જ આ વસ્તુ આવી જતી હોય છે. સ્લેશ ટાઇટલ કોઈ તમે ટેગ ચાલુ કર્યું હોય તો જાતે પૂર્ણ થઈ જતી હોય છે, એટલે એમાં એટલો પ્રોબ્લેમ આવતો નથી. પણ ઘણી વાર જો તમે કોઈ એકદમ બેઝિક ટેક્સ્ટ એડિટરમાં કામ કરતા હોવ તો ટેગ પૂર્ણ કરવાનું ભૂલવાનું નહીં. ના કરીએ, ટેગ પૂર્ણ ના કરીએ તો શું થાય હું બતાવું છું. અત્યારે જુઓ, મેં લખ્યું છે હેડ પાર્ટ ટાઇટલના અંદર, તો ટાઇટલમાં હેડ પાર્ટ ટાઇટલ આવ્યું છે. જ્યારે બોડી વિભાગમાં મેં કશું જ લખ્યું નથી એટલે બોડી વિભાગ આપણો ખાલી આવ્યો છે. અહીંયા જુઓ, એક પેજ આપણું પૂરું આવ્યું છે. ઓકે, ચલો ધારો કે આના અંદર હું લખી દઉં છું કંઈક મેટા ટેક્સ. આજે મેટા ટેક્સ વિશે હું જણાવવાનું છું એટલે ખાલી મેં આટલું લખી નાખ્યું. સેવ કરું છું, રિફ્રેશ કરું છું. તમે જોઈ શકો છો બોડી વિભાગમાં મેટા ટેક્સ લખેલું આવી ગયું અને ટાઇટલમાં જે મેં લખ્યું છે એ તમને ટાઇટલ બાર પર જોવા મળી રહ્યું છે. એ આર ઓકે, રિફ્રેશ કરી દઉં છું. ઓકે, આર્યો ટાઇટલ જો ના પૂરું કરી તો શું થાય બતાવી દઉં એકવાર. હવે ધારો કે મેં નથી લખ્યું, કંટ્રોલ એસ અને આ બાજુ હું રિફ્રેશ કરી દઉં છું. જો તમે આ પૂરું કરવાનું ભૂલી જાઓ તો શું થાય, તો જુઓ વેબ પેજ પૂરું પૂરું થઈ ગયું. મેં બોડી પાગળના અંદર મેટા ટેગ્સ લખેલું અહીંયા દેખાતું નથી. એનું કારણ કે જ્યારે તમે ટાઇટલ ચાલુ કર્યું તમે લખ્યું હેડ પાર્ટ, એટલે કોમ્પ્યુટરને હજી એવું છે, બ્રાઉઝરને હજી એવું જ છે કે તમારો ટાઇટલ વિભાગ ચાલુ જ છે. એટલે સ્લેશ હેડને પણ એને ટાઇટલમાં લઈ લીધું, બોડી વિભાગ એને ટાઇટલમાં લઈ લીધું, મેટા ટેગ્સ એને બધું અહીં સુધી એને ટાઇટલમાં લઈ લીધું. તમે જોઈ શકો છો, જુઓ અહીંયા આ બધું એને ટાઇટલમાં લઈ લીધું છે, એટલે પૂરો કરવો જરૂરી હોય છે. ઇન શોર્ટ કે તો હું અહીંયા કંટ્રોલ ઝેડ કરી દઉં છું, પાછું જે ડિલીટ કરેલું કંટ્રોલ એસ અને હવે રિફ્રેશ કરી દઉં છું તો આપણો ડેટા પાછું નોર્મલ થઈ ગયો. એ તો આ ટાઇટલ વિભાગ. તો આમાં સ્પેલિંગ મિસ્ટેક કરો એટલે જનરલી કોઈ સારું ટેક્સ્ટ એડિટર હશે તો તમને આઈડિયા આવી જશે કે ભાઈ સ્પેલિંગ મિસ્ટેક છે. તમે ધારો કે TITEL લખી નાખ્યું ભૂલથી, આ રેડ દેખાય છે એટલે તમને અંદાજો આવી જાય કે ભાઈ ક્યાંક મિસ્ટેક થઈ છે સ્પેલિંગમાં. કે પણ ના, બેઝિક ટેક્સ્ટ એડિટર યુઝ કરીએ છીએ તો આવી રીતે કલર બદલાતો નથી તો પણ પેલી પ્રોબ્લેમ થશે જ પછી. તો એટલે ખાસ ધ્યાન રાખવું, સ્પેલિંગ મિસ્ટેક થવી જોઈએ નહીં. જોઈ શકો છો આ અહીંથી નીકળી ગયું, તો TITLE સ્પેલિંગ સાચો છે. પ્રોપર કરશો એટલે ફરી પાછું જેવું હતું તેવું થઈ જશે. હવે વાત કરીએ મેટા ટેગની. આથી ટાઇટલ ટેગ અને મેટા ટેગની વાત કરીએ. મેટા ટેગ જનરલી ચાર વસ્તુ માટે ઉપયોગી છે. એના અંદર ફર્સ્ટ એક હોય છે તે છે કીવર્ડ, બીજું એના અંદર હોય છે ડિસ્ક્રિપ્શન, ત્રીજું એના અંદર હોય છે ઓથર અને ચોથું હોય છે HTTP equivalent. આ ચોથું જે છે થોડું વિસ્તારપૂર્વક છે આમ જોવા જઈએ તો, પણ આપણે એને બહુ ડીપમાં નહીં જોઈએ. આપણે વાત કરીશું હવે કીવર્ડની. સૌ પ્રથમ તો પહેલા બે જે છે એ ઇન્ફોર્મેશન માટે જ છે, પણ આ બે જે છે આ બે બ્રાઉઝર અથવા સર્ચ એન્જિનને તમારા વેબ પેજની માહિતી આપે છે. એકચ્યુઅલી આ બેનો ઉપયોગ શું છે સમજાવું તમને, એક ઉદાહરણ આપું કે જ્યારે કોઈ વ્યક્તિ
કોઈ લખાણ સર્ચ કરે છે તો બ્રાઉઝર શું કરે છે, દરેક વેબસાઇટના મેટા ટેગમાં જઈને ચેક કરે છે કે શું એમના મેટા ટેગમાં આવું લખેલું છે. જો હશે તો એ વેબસાઇટ એ સર્ચ લિસ્ટમાં બતાડે છે. ધારો કે હું એક ટેગ અહીંયા લખું છું, અત્યારે અહીંયા લખું છું કંઈક મેટા નેમ ઇક્વલ્સ ટુ, હું લખું છું કીવર્ડ, અને કન્ટેન્ટ ઇક્વલ્સ ટુ મેં લખ્યું છે કોમ્પ્યુટર. કોમ્પ્યુટર તો હવે થશે શું, હવે જો કોઈ વ્યક્તિ ગૂગલ પર કે કોઈ પણ સર્ચ એન્જિનમાં કોમ્પ્યુટર શબ્દ લખીને જો સર્ચ કરશે તો એ વ્યક્તિને મારી વેબસાઇટ એના સર્ચ લિસ્ટમાં કે એના હિટ લિસ્ટમાં દેખાશે. કેમ, કારણ કે બ્રાઉઝર શું કરે છે કે જે સર્ચ એન્જિન શું કરે છે એ મેટા ટેગમાં જઈને ચેક કરશે તો મારા મેટા ટેગમાં એને દેખાશે આ ભાઈ કોમ્પ્યુટર નામનો કીવર્ડ છે. જ્યારે માત્ર એક શબ્દનો ઉપયોગ કરો ત્યારે આપણે કીવર્ડનો ઉપયોગ કરી શકીએ. તો એ આ શબ્દ જોશે એટલે આપણી વેબસાઇટનું નામ એના સર્ચ લિસ્ટમાં બતાડશે. પણ ધારો કે કોઈ વ્યક્તિએ બહુ મોટું લખાણ સર્ચ કર્યું, જેમ કે કોમ્પ્યુટર એન્ડ ઇટ્સ પાર્ટ્સ, એવા સમયે આ તો માત્ર એક શબ્દની વાત હતી, પણ જો મોટું લખાણ હોય તો તમે ડિસ્ક્રિપ્શનનો યુઝ કરી શકો છો. ડિસ્ક્રિપ્શન કન્ટેન્ટ ઇક્વલ્સ ટુ, ધારો કે કોમ્પ્યુટર એન્ડ ઇટ્સ પાર્ટ્સ, ડબલ કોટ્સ ઓર બ્રેકેટ. તો થશે શું, જ્યારે કોઈ વ્યક્તિ આપણું લાંબુ લખાણ સર્ચ કરશે તો બ્રાઉઝર મેટાટેક ચેક કરતું હોય છે, ફરી આપણી વેબસાઇટમાં જો આ લખાણ દેખાશે તો એ સર્ચ લિસ્ટમાં આપણી વેબસાઇટ બતાડશે. કે આ બે વસ્તુ, આ બે ટેગ જે હતી મેટાની, કીવર્ડ અને ડિસ્ક્રિપ્શન વાળી, આ બે બ્રાઉઝર અને સર્ચ એન્જિન માટે ઉપયોગી છે. જ્યારે હું ત્રીજું બતાવવા જઈ રહ્યો છું એ છે ઓથર નેમ ઇક્વલ્સ ટુ ઓથર. આ માત્ર જાણકારી માટે યુઝ છે કે ભાઈ આ વેબસાઇટ બનાવનાર વ્યક્તિ છે કોણ, આ વેબસાઇટના બનાવનાર કોણ છે, એ તમારે દર્શાવવું હોય ઇન્ફોર્મેશન માટે માત્ર. તો એ તમે બતાવી શકો, ધારો કે હું મારું વેબ પેજ બનાવી રહ્યો છું તો હું લખું છું અહીંયા વિજય પાટીલ ડબલ કોટ્સ ઓવર બ્રેકેટ ઓવર, આ જસ્ટ ઇન્ફોર્મેશન થઈ. તો મેટા ઇન્ફોર્મેશન છે જે દર્શાવે કે તમારા વેબ પેજમાં કયા કન્ટેન્ટ છે, કોમ્પ્યુટર છે, કોમ્પ્યુટર સ્પાર્ક્સ વિશે લખાણ છે, ઓથર કોણ છે એનું, તો વિજય પાટીલ છે. તો જનરલી મેટા ટેગ ઇન્ફોર્મેશન જણાવવા માટે ઉપયોગી છે. કે હજી એક વસ્તુ છે એના અંદર, મેટા મેટા એચટીટીપી એક્વિવેલન્ટ ઇક્વલ્સ ટુ રિફ્રેશ. હવે આ રિફ્રેશનું શું કામ છે, તો આપણે ઘણી વખત જોયું હશે, તમે કદાચ ક્રિકેટને લગતી વેબસાઇટ જોઈ હોય તો એમાં અમુક સેકન્ડ પછી સ્કોર બદલાતો રહે છે જાતે જ, આપણે રિફ્રેશ કરવાની જરૂર નથી પડતી. તો આટલું લખ્યા પછી હવે થશે શું, મારું વેબ પેજ દર 5 સેકન્ડે રિફ્રેશ થશે કે ચલો આટલા મેં ફેરફાર ચેન્જ કરી નાખ્યા, તમે જોઈ શકો છો અહીંયા. હવે આનો મિનિંગ એવો થયો કે એચટીટીપી રિફ્રેશ, કે ભાઈ રિફ્રેશ કરો કન્ટેન્ટને દર 5 સેકન્ડે. ચલો ચેક કર્યું, તમને પ્રેક્ટિકલી બતાડું આ વસ્તુ. ધારો કે મારે મેટાટેક્સને હેડિંગમાં લખવું છે, H3 નો યુઝ કરવો છે, તો મેટાટેક્સની આગળ હું લખી દઉં છું H3 અને ફાઇલ હું કરી દઉં છું સેવ, અને આ બાજુની જે સાઈડ હું જતો નથી, રિફ્રેશ કરતો નથી, પણ જુઓ જાતે રિફ્રેશ થઈ ગયું. સોરી, હું H3 લખવાનું ભૂલી ગયો. હું સેવ કરું છું, સેવ કર્યા બાદ 5 સેકન્ડે ચેન્જ થાય છે. ઓકે, તો જુઓ, જોઈ શકો છો તમે સેમ વસ્તુ. કીવર્ડ પછી મારે ધારો કે બ્રેક જોઈએ, તો BR/ સેવ કરી મેં, હું રિફ્રેશ કરતો નથી, જાતે થઈ જશે. તમે જોઈ શકો છો જાતે થઈ ગયું. ફરી એકવાર BR/ હજી હું સેવ કરતો નથી, છેલ્લે હવે સેવ કરીશ BR/ ઓકે, હવે Ctrl+S જાતે રિફ્રેશ થઈને મને જે મેં છેલ્લું સેવ કર્યું હશે એને બતાડશે. ઓકે, તો જો જાતે રિફ્રેશ થયું, મેં એક વખત રિફ્રેશ કર્યું નહીં, હવે દર 5 સેકન્ડે પેજ રિફ્રેશ થતું જ રહેશે. ઓકે, હવે ઘણી વાર તમે એવી વેબસાઇટ જોઈ હોય કે જે તમને રીડાયરેક્ટ કરતી હોય છે બીજી વેબસાઇટ પર, કે એક પેજ બીજા પેજ પર રીડાયરેક્ટ કરતું હોય છે, તો એવું જો તમારે બનાવવું હોય કે ભાઈ આટલા સેકન્ડ પછી કોઈ બીજી વેબસાઇટ ખુલી, ધારો કે મારા વેબ પેજ ખોલ્યા બાદ કોઈ 5 સેકન્ડ પછી ગૂગલની વેબસાઇટ ખુલી જવી જોઈએ, મારે એવું કરવું છે, તો એ વસ્તુ તમે અહીંયા એડ કરી શકો છો. આ ડબલ કોટ્સની અંદર અહીંયા સેમિકોલોન એડ કરો, જગ્યા એડ કરો URL, કે ભાઈ કયા URL પર જવું જોઈએ 5 સેકન્ડ પછી રિફ્રેશ થઈને બીજા પેજ પર જવાનું. તો લખ્યો, ચલો વેબસાઇટનું નામ લખું છું https://, વેબસાઇટનું નામ www.google.com, કે Ctrl+S. હવે સેવ કર્યા બાદની 5 સેકન્ડ પછી મારું પેજ જે રિફ્રેશ થશે એ મને ગૂગલની વેબસાઇટ પર લઈ જઈ શકે છે. કે
URL is equals to HTTPS. एक मैं थोड़ा चेंज कर दिया मैं. ओके ऐसे कुछ आप जो थोड़ा लोड थानों चालू थे कुछ है कंप्यूटर थोड़ा स्लो छे हमारो नेट थोड़ा स्लो हो ही सके इन्हें तो थोड़ा टाइम लगे छे. आज वो आई गए गूगल नो पेज. ओके तो मित्रों आज मारे आटलू ज जोता रहेजो एजुकेशनल बातें घनी बड़ी टैग्स आप हज भणवानी है. थैंक यू सो मच. हैव अ नाइस डे.